દ્રષ્ટાંત દ્વારા સમજો અભિમાન કેમ છૂટે. એકવાર એક જુવાન છોકરો લગ્નમાં જવા માટે ઈચ્છા થઈ. એને વિચાર કર્યો કે આ હું સારા અલંકાર કરીને જાઉં, સારા ઘરાણા કરીને જાઉં તો મને લોકો મારા લગ્ન પણ ક્યાંય ગોઠવાઈ જાય. એટલે લગ્ન સારા કરવા માટે, સારું લેવા માટે વિચાર કર્યો, સારા અલંકાર પહેરું તો શોભા મારી થાય. પણ ઘરમાં હતા નહીં એટલે એક શેઠની પાસે ગયો અને શેઠને કહ્યું કે મને સારા અલંકાર આપો, મારે જાનમાં જવું છે અને હું તમને અલંકાર પાછા આપી દઈશ. શેઠ કે પણ ખોઈ નાખ તો બગડ, તારો લોટી રે તો હું પછી શું કરું. એટલે તું કઈક તારી જમીન કે ઘર કે કઈ હોય લખી દે. તો કહે છે તમે કોઈ લખી દો, પણ તું લખી દે એમ નહીં, તારે નામે હોય કે. તો છોકરો કે મારું ઘર ને મારી દુકાન તો મારા પિતાને નામે છે, કે છે મારે નામે કઈ છે. તો કે તારા દાદાને બોલાવી લે, કે છે કે એ ન આવે. તો કે તો હું કરી કે મારું શરીર તમને લખી દઉં, કે છે જ્યાં સુધી અલંકાર ન આપો તો તમારે વગર પગારે નોકરી કરવું, તમારો ગુલામ થઈને રહો. તો સતને આ વાત કઈ ખારી લાગી કે વગર પગારનો નોકર મળતો તો સારું, કઈ વાંધો નહીં. પણ શેઠાણી અંદર સાવધાન હતી. શેઠ જે અલંકાર લેવા અંદર ગયા તો શેઠાણી કહ્યું તમે હું લઈ લો છો, તો કે એનું શરીર લખી લઉં છું. બાકી ખેતર ને જમીન ને પૈસા ને મારે ખેતર ને ઘર ને માટે પૂછું, એમાં શરીર માટે પૂછું. શરીર કોને નામે છે, શરીર કોને નામે છે બોલો, છે કોઈ નામે, દસ્તાવેજ કોઈ કરાયો છે. પેલી શેઠાણી કેવા લાગે, શેઠ તમે એટલું તો સમજો, જો તમે આને હરણા કે ખોવાઈ જશે, ચોર લઈ જશે તો આ તમારી જિંદગી સુધી નોકરી કરવા થોડો રહેવાનો છે. એ તો યા તો વિદેશ ભાગી જશે, ત્યાં તો કાંકરિયાનો તળાવ ભરશે, યા તો રેલના પાટા પૂરશે, કે છે ત્યાં તો ઝેર પીને મરી જશે. પછી તમે એને મારવાનું પાપે લેશો ને તમારું ઘરેણો ના શરીર બધું જશે. કે જિંદગી સુધી તમારી ગુલામી કરવા કોઈ જીવવાનો તો તમે ઉઠતા એને મારવા વાળા થશો, એને વિષય ભગાવી વાળા થશો. એટલા માટે આવું પાપ કરવું નથી આપણે, કહે છે તમારા ગલાણા જશે, તમે પાછળથી પસ્તાશો. આ શરીરનો હું ભરોસો, શરીર તો અચાનક એક્સિડન્ટ થાય મરી પણ જાય, એટલે ઘરણા જાય ને એનું શરીરે જાય. લગ્નમાં ક્યાંય ગયો ને એક્સિડન્ટ થાય તો પછી તમે શું દેવાના, ઘરણા જાય ને શરીરે. એટલે શેઠ છાણી કહે ભાઈ આની ઉપર ઘરણા ન દેવાય. કારણ કે કરવું શું, કારણ કે ખોટા ઘરણા આપો ને તો આપણે જાય તોય ભલે રહેતોય, આપણે કઈ લખી લેવાની જરૂર નહીં, એનો શોખ પૂરો થઈ જાય, આપણું પણ કઈ જાજુ જાય. એટલે શેઠાણી સલાહ દીધી, તમે ક્યારે ક્યારે સલાહ લેજો શેઠાણી, તો ખોવાશે ઓછો. હવે આ શેઠે અલંકાર ખોટા અંદર થી લાવીને આપ્યા. આ જુવાન છોકરાને શોખ હતો એટલે કઈ પરીક્ષા કરવા રહ્યો ને એમને પહેરી નીકળી પડી. ત્યાં જાનમાં ગયો એટલે વડીલો ની સામે ઉભો ઉભો અહંકાર બતાવ્યો, જો કેવા મેં અલંકાર પહેર્યા છે, મારી જેવો છે કોઈ આવો, તો કોઈની જન્મમાં એટલા બધા અલંકાર નથી, હું કેટલા પહેરીને આવ્યો છું. એટલે અહંકાર જેને તેને કરવા લાગ્યો. બે વડીલો હતા એને વિચાર થયો કે આનું અભિમાન ઉતારવું જોઈએ. એકાંતમાં લઈ જઈને પૂછ્યું કે તમારા અલંકાર કેટલા તોલાના છે, કેટલા રૂપિયા હોનું તમે લાવ્યા હતા, કયા સાલમાં બનાવ્યું, કઈ હોની પણ બનાવ્યું, આ તમારા બાપ દાદાના જૂના છે કે હમણે નવા બનાવ્યા છે. ઘણાય પ્રશ્નો પૂછ્યા પણ એકે ઉત્તર આપી શક્યો, કેમ કે ઘરના હોય તો ખબર હોય ને કેટલા તોલાના છે, કયા હોની બનાવ્યા છે, ક્યારે બનાવ્યા છે, શું ભાવે હોનું આવ્યું છે, એ ખબર ક્યારે હોય, પોતાનું હોય. અને બાપ દાદાના છે એમ કહી શક્યો નહીં, કેમ કે ઘરના તો હતા નહીં. એટલે ઓલા વડીલોએ કીધું તારે હું તો માગ્યા લાવ્યો છો, ધીરેથી કે હા હું એક શેઠને ઘરે ભીક માગ્યા લાવ્યો છું. આ અભિમાન છોડવાની કથા ચાલે, ધ્યાનથી સાંભળજો બરો, કેમ અભિમાન છો. તો વડીલોએ કહ્યું કે તું માગ્યા લાવ્યો અભિમાન શું કરે છે, તો ઘણા પાછા ટાંગ પડી જાય ને તો ટાંગ ઉપર રાખે, એમ આ ભાઈ પારકા હતા પણ અભિમાન કરવા લાગે, અમને માગે આપે છે, તમને કોઈ માગે આપતું, અમારી એટલી યોગ્યતા છે, ક્રેડિટ છે કે અમને આપે છે, તમને કોઈ આપતું નથી, કે છે એટલા માટે તમારા કરતા અમે સારા છે એમ અભિમાન બતાવ્યું. તો ઓલા વડીલો કે ઓલા ભાઈ એક પ્રશ્ન પૂછવો છે, અલંકાર હાચા છે કે ખોટા છે, જો હાચો માણસ તું હોય ને તારી ક્રેડિટ હારી હોય તો તને હાચા આપ્યા છે, અને તારી ક્રેડિટ ખરાબ છે તો તને એટલે પરીક્ષા કર કે હાચા છે ખોટા છે. પેલો છોકરો અભિમાનમાં કહેલો મોટા શેઠ ના છે એટલે હાચા છે, કે છે. પણ ઓલા વડીલો કહેવા લાગે મોટા શેઠ તો બધો માલ રાખે, હાચોય રાખે કાચોય રાખે, હાચાને હાચો આપે ને કાચાને
તું કેવો છે એની પરીક્ષા કરીને ખબર પડશે અમને અલંકાર કેવા છે, તારી બધી ક્રેડિટ ખબર પડી જશે. ચાલો કે તને પરીક્ષા કરતા આવડે છે વડીલો કે ના? મને પરીક્ષા કરતા આવડતું. હોનાની પરીક્ષા ચાર પ્રકારથી થાય. તથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ઘર્ષણ છે જનતા પતાડ નહીં. તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતે ન શીલે ન ગુણે ન કર્મણા. હે મની પરીક્ષા થાય ચાર પ્રકારે, ઘસવાથી છેદવાથી તાપ તાડ નથી. એમ એટલે હોનું, સોનાની ચાર પ્રકારથી પરીક્ષા થાય, ઘસવાથી છેદવાથી તાપ તાડ નથી. ગુજરાતી સમજી જાવ છો ને, સંસ્કૃત સ્વપ્ન ના સમજો કઈ. એને ઘસી જવો ખબર પડે ઠેઠ બધી હોનો છે, ઉપર ઉપર કેવલ છે. ટીપી જવો તો ખબર પડે, વિંદુ પાડી જવો તો ખબર પડે, છેદો તો ખબર પડે, અને તપાવી જવો તો ખબર પડે. તથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ઘર્ષણ છેદન તાપ તાડ નહીં. તો આમાંથી તે શું પરીક્ષા કરી? બોલો છોકરો કે મેં તો કઈ કરી નથી, માગ્યા લાવ્યો એટલે લઈ લઈ આવ્યો, વેચાતા લીધા હોત તો કઈક પરીક્ષા કરે જ કે છે. વડીલો એ એક નખ લગાવ્યો, ત્યાં બીજું શું સાધન લઈ ગયા લગ્નમાં, નખ લગાવ્યો તો ઉપર નો ગલેફ નીકળી ગયો. બીજા ભાઈ એક નખ માર્યો તો પોલમ પોલા. તો વડીલો કે જો માગ્યા છે ખોટા છે, એને પોલમ એવું ટૂપિયા જેવા મોટા મોટા બનાવ્યા હતા, પણ અંદર કઈ વજન બજન નહીં, કઈ દેખાય મોટા ગાજુ હોનું પહેર્યું છે, હોય નહીં અંદર કઈ. તો ઓલા છોકરાનો અભિમાન ઉતરી ગયું. શું થઈ ગયું બોલો? કેમ કે એક તો માગ્યા, પછી ઉપરથી ખોટા અને હારે પોલમ. હવે આપણે અભિમાન કરીએ છીએ શાનું કરીએ છીએ બોલો? જે જે અભિમાન કરીએ છીએ, શરીર નું કહો, ધન નું કહો, કુટુંબ નું કહો, સત્તા નું કહો, તો એ શું તમારું ઘરનું છે? એ પાંચ નું માગેલું. આ શરીર પાંચ ભૂત નું માગેલું છે. માટી ચૂન ચૂન મેલ બનાયા અને મૂર્ખ કહે ઘર મેરા, ના ઘર મેરા ના ઘર તેરા, અંત જંગલ બીચ ડેરા, હંસા રાજા એ પિંજરા નહીં તેરા, પોપટ તન પિંજરે નહીં તારું, અંતે ઉડી જવું પરવારો, પોપટ તન પિંજરે નહીં તારું. શરીર પાંચ ભૂતો નું પારકું છે. શું છે બોલો? શરીર. પણ ઘણા એવું બોલે કે ભગવાને આપ્યું ને એટલે હાંસવું છે. ઘણા શું બોલે બોલો? ઘણા એમ કે ભગવાને બનાવ્યું ને એટલે હાંસવું છે. પણ ભગવાન તો બધું બનાવે, હાંસું બનાવે અને કાચું બનાવે. વેદો સાંભળો તો ખબર પડે ભગવાને વેદોમાં કઈ ઇન્દ્રો માયાભી પૂરું રૂપે ભગવાને માયા દ્વારા બધા શરીર બનાવ્યા. પણ અજ્ઞાની મૂળ જેવો એમ સમજી કે ભગવાને હાંચો કરે, ભગવાને આત્મા હાંચો બનાવ્યો છે. પણ તમે હાંચા વાળો ભાગ લેતો હાંચો મળે, ખોટા વાળો ભાગ લેતો. પાણી હોય ને પરપોટો હોય તો પરપોટો હાંચો, પાણી હાંચો. તો ભગવાને તો પરપોટો બનાવ્યો છે, પાણી બનાવ્યું તો પરપોટો હાંસો છે. તો ભગવાન તો બધું બનાવે, પણ બધામાં હાંચો ન હોય ભગવાન તો હાંચો બનાવે ને ખોટું બનાવે. કેમ કે ખોટાને ખોટું મળે, હાંચાને બધાને ભગવાન હાંચો આપી દે તો પાપ કરેલા ને શું મળે? ગુનો કરે ને હું આપે? એટલા માટે સરકાર બગીચો કરે, દવાખાનું કરે, જેલે કરે. સરકાર શું કરે બોલો? બગીચા બનાવે, દવાખાનું બનાવે ને જેલ બનાવે. તો જેલના અધિકારી જેલમાં જાય, બગીચાના અધિકારી અને દવાખાના અધિકારી રોગી હોય દવાખાનામાં. સરકાર કઈ એકલો હારો ન કરે, એકલો મોળો ન કરે. કેમ કે મોળા માટે મોળી તૈયારી કરવી પડે, હારા માટે એમ. પરમાત્મા જીવોના હિત માટે સત્વગુણ રજોગુણ અને તમોગુણી સૃષ્ટિ મરવા વાળી બનાવીને અમારા આત્મા પણ બનાવ્યો. તો જે લોકો સમજે છે એનો અભિમાન છૂટી જાય છે, અને નથી સમજાય અભિમાનમાં અભિમાનમાં કૂટ્યા ફરે છે. તો જો અભિમાન છૂટી જાય ને તો તમને મોહ ન રહે, મમતા ન રહે, આસક્તિ ન રહે, તમે ભગવાનની ભક્તિ સારી રીતે આગળ કથામાં મન લગાવી શકો. એટલે મૂર્ખ નું પહેલું લક્ષણ હું બતાવ્યું, ગરવી. જે અભિમાન કરે એ મૂર્ખ છે. એટલે ભાગવતમાં આગળ એકાદશ માં આવશે, મૂર્ખો દેહે અહંકૃતિ. દુનિયામાં મૂર્ખ કોણ? જે દેહ ને અહમ માને, શરીર ને હું માને, એ જીવ મહામૂર્ખ છે. તો મૂર્ખ જે હોય એ કથાનો લાભ લઈ શકતા નહીં, એટલે મૂર્ખતા દૂર કરવી.
પછી દુર્વ્યસની, જે દુર્વ્યસન કરે, બીડી, તમાકુ, ભૃંગી, મદ્યાની એ પીબંતિ નરાધમા નરકે નિયતં વાચો યાવત ઇન્દ્ર ચતુર્દશ. તમાકુ, ભાંગ, અફીણ, ગાંજો, દારૂ, નશો કરવાવાળી કોઈ પણ વસ્તુ એનું જે સેવન કરે છે ને, એને મૂર્ખ અને કઈ શિંગડા પૂસડા હોતા, જે હારું છોડે ને મોળું લે એનું નામ જ મૂર્ખ, અમૃત છોડીને ઝેર લે, હિતકારી છોડીને અહિત અહિતકારી લે, પણ હિત અહિત સમજે ને એટલા માટે મૂર્ખ કહેવાય.